વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસ માં. વિઘ્ન હરતા સૌ કોઈ ના હરે છે વિઘ્ન, મંગલ મૂર્તિ સૌ કોઈ ની કરે છે મંગલ. ત્યારે સિદ્ધિ દાતા સિદ્ધિ વિનાયક ની કૃપા થી આપ કઈ રીતે પ્રાપ્ત કરશો સિદ્ધિ વિનાયક ના વિશેષ આશીર્વાદ, અને કયા શાસ્ત્રોક્ત ઉપાયો અને મંત્રો થકી આપનું પણ જીવન મંગલમય બનશે, એ જ વિશે વધુ માર્ગદર્શન મેળવીએ જાણીતા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી. જય ગણેશ. ઓમ ગંગ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. ભક્તિરસના સૌ દર્શક મિત્રોને જય ગણેશ. શરૂઆત ભગવાન ગણપતિથી થાય છે કોઈ પણ પૂજાની અંદર. દરેક પ્રકારની સિદ્ધિ માટે ભગવાન ગણપતિને અગ્રેસર માનવામાં આવે છે. ભગવાન ગણપતિના 12 નામ છે. સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ્યો ભાલચંદ્રો ગજાનન. આ ભગવાનના 12 નામ છે. દ્વાદશૈતાની નામાની, જે ભગવાનના 12 નામનું પારાયણ કરે એને ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે. પણ આ બધાય 12 નામની અંદર એક નામ જો ઉજળું દેખાતું હોય તો એ છે સિદ્ધિ વિનાયક. સિદ્ધિ વિનાયકનો મતલબ થાય જીવનમાં સિદ્ધિ આપે એ વિનાયક. ગણપતિ બાપાને યાદ કરવાના હોય અને સિદ્ધિ વિનાયકનું નામ જ્યારે આવતું હોય ત્યારે આ સિદ્ધિ વિનાયક ભગવાન ગણપતિની ઉપાસના કઈ રીતે કરવી જોઈએ. ભગવાન ગણપતિ માટે અલગ અલગ પ્રકારની પૂજા પદ્ધતિ ગણેશ પુરાણથી માંડી ઘણા બધા પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. તો આ ગણપતિની ઉપાસના માટે ખાસ કરી જે સિદ્ધિ વિનાયક છે, કળિયુગની અંદર જાગતો જેને દેવ કહી શકાય એવો સિદ્ધિ વિનાયક, અને ભગવાન સિદ્ધિ વિનાયકની ઉપાસના દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સાચું સુખ જોઈતું હોય, જીવનમાં આનંદ જોઈતો હોય, મંગલ કામનાઓની પૂર્તિ માટે વાણીની મીઠાશ જોઈતી હોય, કોઈ પણ કર્મક્ષેત્રની અંદર માણસને ઉન્નતિ જોઈતી હોય, કામમાં આગળ વધવા માટેની ધગશ જોઈતી હોય, પુરુષાર્થ પ્રારબ્ધની સાથે જો કામ કરવામાં આવે તો માણસનું ભાગ્ય પલટાવી શકાય છે, આ તાકાત ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકમાં છે. અને આવા ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકના દર્શન, માત્ર દર્શન કરવાથી પણ માણસના દુઃખ ટળે છે. અને ખાસ કરી મંગળવાર આવતો હોય, ખાસ કરી ચોથ આવતી હોય, સંકટ ચતુર્થી હોય ચાહે વિનાયક ચતુર્થી હોય, મહિનાની અંદર આવતી આ બે ચોથ માણસને ભગવાન સિદ્ધિ વિનાયકના દર્શન જો કરાવડાવે, એનો જીવ જો સિદ્ધિ વિનાયકના ચરણમાં થોડાક સમય માટે બેસે તો પણ એમ કહેવાય છે કે ભગવાન સિદ્ધિ વિનાયક તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અથર્વશીર્ષની વાત કરીએ તો અથર્વશીર્ષમાં ભગવાન શ્રી ગણેશજી વિશે લખ્યું છે કે તોમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી, સર્વમ જગદિદમ તત્ત્વો જાયતે, સર્વમ જગદિદમ તત્ત્વ તિષ્ઠતિ, અને સર્વ જગદિદમ તૈ લયમેષ્યતિ. સર્વમ જગદિદમ ત્વયિ પ્રત્યેતિ, એટલું જ નહીં સકલ બ્રહ્માંડમાં તમે જો જુઓ તો તમે જ બધું જ છો. ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્ર, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિ, ત્વમ વાયુ, ત્વમ સૂર્ય, ત્વમ ચંદ્રમા, ત્વમ બ્રહ્મ ભૂર્ભુવ સ્વઃ સ્વરોમ. જનાવર સૌથી મોટું હાથી ગણાય, અને હાથીનું પગલું આખા જનાવરોની જાતમાં મોટું ગણવામાં આવે છે. બધા જ જનાવરોના પગલા એ હાથીના પગલાની અંદર જેવી રીતે આવી જાય એ જ રીતે સકલ ગુણોનો આશ્રય ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક છે. સકલ ગુણોનો આશ્રય ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકની ઉપાસના જે વ્યક્તિ કરે કદાચ બીજાની ઉપાસના કરવાની જરૂર એને ન પડે. આવા ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકની પૂજા કઈ રીતે કરવી જોઈએ, શું કરવાથી ભગવાન સિદ્ધિ વિનાયક પ્રસન્ન થાય, મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યાવારી સુબુદ્ધિ પ્રદાતા, શું નથી આપતા ભગવાન ગણપતિ તમામ પ્રકારની કાર્યોની સિદ્ધિ માટે, ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ માટે, જ્ઞાન માટે, સંપત્તિ અને સુખ માટે. દરેક પ્રકારે ભગવાન ગણપતિની પૂજા વિશેષ કરી પ્રિયકર બને છે. અને એવું જ એક નામ ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકનું કે જેનું સ્મરણ માત્ર કરવાથી માણસના સઘળા દુઃખો દૂર થાય છે. ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ, આ મંત્ર દ્વારા ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકને પ્રસન્ન કરવાના રહે છે. ભગવાન સિદ્ધિ વિનાયકને પ્રસન્ન કરતા પહેલા સ્નાનાદિ કર્મથી પૂર્ણ થઈ લાલ વસ્ત્ર ધારણ કરીને ભગવાન ગણપતિ પાસે જો બેસવામાં આવે, બની શકે તો લાલ આસન અને લાલ માળા હોય તો વધારે સારું, ન હોય તો સ્ફટિકની, ન હોય તો રુદ્રાક્ષની પણ ચાલે. ભગવાન એમ નથી કહેતા તમે આમ જ કરો, પણ યાદ્રશી ભાવના યશ્યમ સિદ્ધિર્ભવતી તાદ્રશી. જ્યારે ડ્રેસ પહેર્યો હોય, જ્યારે કોઈ પણ ડ્રેસ કોડ હોય ત્યારે એના વ્યક્તિમાં ગરિમા આવતી હોય છે, અને એ ગરિમા ભગવાન ગણપતિ પાસે લઈ જવા માટે, સિદ્ધિ વિનાયક પાસે લઈ જવા માટે જો લાલ વસ્ત્ર પહેર્યા હોય તો વધારે સારું. હાથની અંદર ચોખા જે ભગવાનને ચડાવવાના છે એ ચોખા રક્ત કહેતા લાલ કલરના હોય તો વધારે સારું. તો ચોખા તો સફેદ આવે, તો લાલ કરવા માટે બાજુમાં કંકુ પડ્યું હોય, કંકુને ચોખામાં મેળવી દો અને એ ચોખાને તમે લાલ બનાવી દો.
અને એક પડિયાની અંદર કોઈ પણ સ્ટીલના પાત્રની અંદર ચાંદીનું પાત્ર હોય તો અધિક સુંદર, એથી વિશેષ કરી જો સોનાનું પાત્ર ઘરમાં હોય તો સોનાના પાત્રની અંદર મૂકેલા આ ચોખા ભગવાન ગણપતિને ચડાવીએ તો ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપે છે। તો આ પ્રમાણે લાલ કંકુવાળા ચોખા પાસે રાખવાના હોય છે। ભગવાન ગણપતિની જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે સ્નાનાદિ કર્મથી પરવારી અને ભગવાન ગણપતિને સરસ મજાનું રક્ત પુષ્પે સુપૂજિતમ રક્ત પુષ્પવાળાનું પૂજન કરીએ, રક્ત તિલક કરીએ મતલબ કંકુવાળ એનું તિલક કરીએ, ચોખાને પણ જે કંકુવાળા કરેલા છે ચોખા ભગવાનને ચડાવીએ। આટલી પૂજા કર્યા પછી ભગવાનને નિવેદ ધરવાનું હોય છે। તો નિવેદની અંદર ભગવાનને શું હોય તો કે મોદક, મોદકનો અર્થ શું? આનંદ, પ્રસન્નતા। તો મારા જીવનની પ્રસન્નતા હું પરમાત્માના ચરણમાં અર્પણ કરું, એક લૌકિક બાબત આ। બીજું મોદક શેનો બને? બોલે ઘઉંનો બને, ગોળનો બને અને ઘીનો બને। તો ઘઉં મતલબ ફાઈબર, શરીરની અંદર જે ફાઈબર છે એ ઘઉં દ્વારા આપણને મળતું હોય છે। તો આ ફાઈબર ભગવાનને અર્પણ કરવાનું છે, મતલબ કે મારી જીવનની જે ઉર્જા છે એ મારે મારા પરમાત્માને અર્પણ કરવાની છે। ગોળ તો હાડકાને મજબૂત કરવા માટે એમ કહેવાય છે, વિજ્ઞાન એમ કહે છે કે ગોળ એ કેલ્શિયમનું કામ કરે છે। ગોળ ખાવાથી શરીરમાં કેલ્શિયમ વધે છે, તો મતલબ શરીરને હાડકા જેના મજબૂત બનાવવા હોય એને ગોળ ખાવો જોઈએ। માટે ભગવાન કહે છે કે તારે તારા હાડકા મજબૂત બનાવવા છે, મતલબ તારે સ્થિરતા જોઈએ જીવનમાં, તો તારે મને ગોળ ચડાવવો પડશે। તો ગોળ, ઘઉં અને ઘી, ઘી એટલે સ્નિગ્ધતા, ઘી એટલે ચિકાસ। પણ ગાય સિવાયના બીજા કોઈ પણ પ્રકારના ઘીનો ઉપયોગ કરીએ તો કદાચ વધારે ચીકણું લાગે। ગાયનું ઘી ચીકણું નથી લાગતું મિત્રો, ગાયનું ઘી તો અમૃત માનવામાં આવે છે। ગાયના ઘીને હાથમાં લઈએ એટલે કણી કણી વાળું ઘી લાગે, અને આમ હાથમાં લઈએ એટલે થોડીક વારની અંદર તમે આમ કરજો ઘી ઉડી જશે। મતલબ ગાયના ઘીમાં એ બીજા ઘીમાં કદાચ ચિકાસ દેખાય, તેલમાં ચિકાસ દેખાય, પણ ગાયના ઘીમાં આવું નથી। અને માટે જ ગાયના ઘીનો ઉપયોગ ભગવાન ગણપતિની પૂજામાં કરવાનો હોય છે। ગાયના ઘીનો દીવો ભગવાન ગણપતિને કરવાનો હોય છે। મોદક બનાવીએ ત્યારે ગોળ ઘણી વખત ખાંડનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, પણ આપણું વિજ્ઞાન કહે છે ખાંડ તો ઝેર છે, ખાંડનો ઉપયોગ ભગવાન ગણપતિના લાડવા બનાવવામાં ન થાય એ વધારે સારું। લાડવો બનાવવાની ઈચ્છા થાય તો ગોળનો બનાવો, ગોળ, ઘઉં અને ઘી આ ત્રણ વસ્તુને યોગ્ય માત્રામાં ભેગી કરી અને પછી એનો મોદક બનાવી ભગવાન ગણપતિને તમે ધરાવો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદકપ્રિયમ, ભગવાન લંબોદર છે, મોટા પેટવાળા છે, લંબોદર નમસ્તુભ્યમ, એવા લંબોદરને અમે નમસ્કાર કરીએ છીએ, પગે લાગીએ છીએ। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદકપ્રિયમ, શું કામ? કે નિર્વિઘ્નમ કુરુ મે દેવ, હે ભગવાન સિદ્ધિ વિનાયક મારા કર્મને નિર્વિઘ્ન બનાવજે। સર્વ કાર્યેષુ સર્વદા, બધા જ કાર્ય જે કંઈ સારા મારા કાર્ય હાથે થવાના હોય એવા તમામ કાર્યમાં ભગવાન તારા આશીર્વાદની મને પ્રાપ્તિ થાય। તો આ પ્રમાણે ભગવાનને મોદક પ્રસાદમાં અર્પણ કરતા હોઈએ છીએ। ઘણા બધા પ્રકારના ચોખાનો લોટનો પણ લાડુ બનાવવામાં મહારાષ્ટ્રમાં ખાસ કરી અને ચોખાના લોટના મોદક બનાવી ભગવાનને અર્પણ કરવામાં આવે છે। ભગવાનના અલગ અલગ નિવેદ પણ જોવા મળે છે, પણ એમાં ખાસ કરી ભગવાન સિદ્ધિ વિનાયકની પૂજા કરતા હોઈએ ત્યારે મોદક દ્વારા ગણપતિને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરવાનો છે। તો આ ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા માટે, સિદ્ધિ વિનાયકને પ્રસન્ન કરવા માટે મોદકનો નિવેદ ધરવું જોઈએ। હવે આટલું પૂરું થઈ જાય પછી જે ચોખા છે, ચોખાને ડાબા હાથમાં લેવાના, જમણા હાથમાં બે આંગળી અને અંગૂઠો, જેને આપણા શાસ્ત્રમાં ગ્રાસ મુદ્રા કહેવામાં આવે છે। તો આ ગ્રાસ મુદ્રા ગૌમુખ જેને કહેવાય, આ પ્રમાણે કરીએ તો ગાયની આખી આકૃતિ બનતી હોય છે, ગૌમુખ કહેવામાં આવે છે। તો ગ્રાસ મુદ્રા વડે આ પ્રમાણે બે ચોખા લઈ અને ઓમ શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ, ઓમ શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ, ગણવાનું નથી કેટલા મંત્ર કેટલી માળાની, જેટલી માત્રાની અંદર ચોખા છે એ ચોખા બબે દાણા કરી અને આ મંત્ર બોલી ભગવાન શ્રી ગણેશને, સિદ્ધિ વિનાયકને અર્પણ કરવાના। ઓમ શ્રી ગણેશાય નમઃ નહીં પણ ઓમ શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ, ઓમ શ્રી સિદ્ધિ વિનાયકાય નમઃ, આ મંત્ર દ્વારા ચોખા ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકને ચડાવવાના। મંત્ર પુષ્પાંજલિ, પૂજાને પૂર્ણ કરવાની, વિસર્જન કર્યા પછી જે ચોખા છે એને લાલ કપડામાં બાંધી અને તિજોરીમાં મૂકી દેવાના। ત્રણ અઠવાડિયા સુધી આ ચોખાને તિજોરીમાં રાખવાના, ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકનો પ્રસાદ માની, અને ત્રણ અઠવાડિયા પૂર્ણ થાય, મંગળવાર નીકળી ગયો, બીજો મંગળવાર અને ત્રીજો મંગળવાર આવે ત્યારે કોઈ પણ બ્રાહ્મણને સીધું દાનમાં આપી અથવા તો દેવ મંદિરની અંદર સીધું દાનમાં આપી અથવા ગરીબ ગુરબાને પોતાના હાથે જમાડી અને પછી જે ચોખા છે એને આખા ઘરની અંદરથી ફેરવી અને કોઈ પણ નજીકમાં જળાશય હોય, પાણી જ્યાં વધારે રહેતું હોય એવી જગ્યામાં આ ચોખાને વિસર્જિત કરવા। ચોખા માછલીઓ ખાય તો પણ તમારું પુણ્ય વધશે, ભગવાન ગણપતિની પૂજા કરશો, સિદ્ધિ વિનાયકનો આશ્રય લેશો તો પણ તમારું પુણ્ય વધશે। આ નાનકડી પૂજા મંગળવારના દિવસે, ચોથના દિવસે જો કરવામાં આવે તો ભગવાન સિદ્ધિ વિનાયકની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય। આવો છે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકનો મહિમા અને આવી છે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકની વાતો। આવી અવનવી ધાર્મિક સ્થિતિને શુદ્ધ કરવાવાળી, માનસિક પરિતાપને હરવાવાળી, ભવિષ્યને ઉજ્જવળ કરવાવાળી આ જે આપણી વાતો છે એ ભક્તિરસ દ્વારા વારંવાર અવનવા પ્રયોગો સાથે આપને પીરસતા જ રહીએ છીએ। આવી પણ ઘણી બધી વાતો આપણે આગળ ચર્ચીશું।
જય ગણેશ।